નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર વક્ર વિશે માહિતી મેળવીશું આપ એક ચિત્ર જોઈ રહ્યા છો ધોરણ છ ની અંદર અભ્યાસ કરતા રોહને આ ચિત્ર બનાવેલું છે ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા અલગ અલગ આકારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે પેન્સિલ દ્વારા તૈયાર કરાયેલ આકારોને કલર પૂરીને આખું ચિત્ર તૈયાર થયેલું છે તો આ વિવિધ આકારોની મદદથી આ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે અને આ દરેક આકારો છે એ એક વક્ર રેખા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે આપણે આ બધા જ આકારો જે જોઈ રહ્યા છીએ એને વક્ર કહેવામાં આવે છે જેને અંગ્રેજીમાં કર્સ કહે છે ઉપર આપેલ તમામ આકારો વક્ર જ છે વક્ર રેખાઓ દ્વારા કોઈ પણ આકાર આપણે તૈયાર કરી શકીએ છીએ પેન્સિલ કે પેનની મદદથી કોરા પેપરની અંદર જે લાઈનો બનાવવામાં આવે છે એ દરેક લાઇન એ વક્રજ છે રોજિંદા જીવનમાં વક્ર આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે દાખલા તરીકે આપણે આપણા હાથમાં જોઈએ તો હાથમાં પણ આવી ઘણી બધી લાઈનો જોવા મળે છે અને આ દરેક રેખાઓ છે એ એક પ્રકારનું વક્રજ છે આ રેખાઓ દ્વારા આપ જોઈ શકો છો એવા ઘણા બધા આકારો પણ નિર્માણ પામતા હોય છે અહીંયા એ આકારો છે એ દર્શાવવામાં પણ આવ્યા છે અહીં આપ જોઈ શકો છો કે લંબચોરસ જેવો આકાર બને છે અને અહીંયા ત્રિકોણ જેવો આકાર બને છે પરંતુ એ બધી વક્ર રેખાઓ જોડાઈને જ એ આકાર બનવા પામે છે અહીં આપ એક સાપ જોઈ રહ્યા છો સાપ છે એ ચાલી રહ્યો છે તો એ પણ વક્ર આકારમાં ચાલી રહ્યો છે અને તેનો જે આકાર બની રહ્યો છે એ એક વક્ર રેખાનું સ્વરૂપ જ છે શું આ સીધી લીટી છે એ પણ વક્ર છે હા આપણે આગળના ચિત્રમાં જોયું હતું એમ રોહને સૂર્યના કિરણો છે એ સીધી લીટી દ્વારા બનાવેલા હતા સામાન્ય રીતે વ્યવહારમાં આપણે સીધી રેખાને વક્ર માનતા નથી પરંતુ ગાણિતિક એટલે કે ગણિતમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો સીધી રેખા હોય તો એને પણ વક્ર તરીકે ઓળખવામાં આવે છે આ ઘણા બધા વક્ર આકારો છે એ આપ અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો દરેક આકાર છે એ એક વક્ર આકાર જ છે હવે આપણે સમજીએ સાદા વક્ર જો વક્ર સ્વયં ક્રોસ થતા ન હોય તો તેવા વક્રને સાદા વક્ર કહેવામાં આવે છે અહીં એક ઉદાહરણ આપેલું છે જેમાં એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ અને એન્ડ પોઈન્ટ છે એ બંને અલગ અલગ હતા હવે જોઈએ સાદા ન હોય તેવા વક્ર જે વક્ર સ્વયં ક્રોસ થતા હોય તો તેવા વક્રને સાદા ન હોય તેવા વક્ર કહેવાય છે એટલે કે અહીં આપ જોઈ શકો છો કે આ વક્ર છે એની અંદર અહીંયા બંને લાઈન છે ક્રોસ થઈ રહી છે એક બીજું ઉદાહરણ જોઈએ તો એમાં પણ વક્ર છે એ આ જગ્યાએ આવી અને ક્રોસ થાય છે તો આ વક્ર સાદો નથી ત્યાર પછી આપણે ખુલ્લા વક્રની માહિતી મેળવીએ આ જેટલા આકારો આપણને જોવા મળે છે એ બધા ખુલ્લા વક્રના આકારો છે ખુલ્લો વક્ર છે એ બંનેના શરૂઆતનું બિંદુ અને અંત્ય બિંદુ એ બંને અલગ અલગ હોય છે આપણે ઘણા બધા આકારો અત્યારે જોઈ શકીએ છીએ કે જેમાં દરેકનું અંત્ય બિંદુ અને શરૂઆતનું બિંદુ અલગ અલગ છે તો શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુ અલગ અલગ હોય તો એવા આકારોને ખુલ્લો વક્ર કહેવાય છે હવે આપણે બંધ વક્ર જોઈએ તો અહીં જે આકાર નિર્માણ પામ્યો છે એના તમે બિંદુઓ જોશો તો એ બિંદુ થી જો આ આકાર શરૂ થયો હોય તો એ પૂર્ણ થયો છે બી બિંદુએ એટલે કે શરૂઆત અને અંત બંને જોઈન્ટ થાય છે એટલે કે બંને એક બિંદુએ આવીને અટકી જશે તો આવા ઘણા બધા આકારો તમે જોઈ શકો છો વ્યવહારની અંદર પણ ઘણા આવા આકારો છે એ આપણને જોવા મળતા હોય છે તો બંધ વક્ર એટલે કે શરૂઆતનું બિંદુ અને અંતિમ બિંદુ એક જ બિંદુ થાય છે એટલે કે અંતમાં બંને બિંદુ એકરૂપ થઈ જાય છે હવે આપણે આગળ જોઈએ વક્રના ભાગો વિદ્યાર્થી મિત્રો વક્રના મુખ્ય ત્રણ ભાગો જોવા મળે છે અહીંયા એક વક્ર આપેલો છે વક્રનો અંદરનો ભાગ અહીંયા આપ જોઈ શકો છો કે પીળા રંગથી જે આ પ્રદેશ રોકાયેલો છે એ વક્રનો અંદરનો ભાગ છે હવે આ વક્રના અંદરના ભાગની અંદર ધારો કે અસંખ્ય બિંદુઓ છે એમાંના કોઈ પણ આપણે બે બિંદુઓ જોઈએ તો એ અને બી આ બિંદુઓ વક્રની અંદરના બિંદુ તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ વક્રની હદ વિદ્યાર્થી મિત્રો અહીં લાલ રંગથી જે એરિયા છે એ હાઇલાઇટ કરવામાં આવેલો છે એ વક્રની હદ છે વક્રની હદ છે એ અસંખ્ય બિંદુઓને બનતી હોય છે આપણે બિંદુ બે બિંદુ જોઈએ તો અહીંયા એક બિંદુ સી અને બિંદુ ડી એ વક્રની હદ પર આવેલું બિંદુ છે એમ કહી શકાય વક્રએ જેટલો ભાગ રોક્યો છે એટલે કે આ પીળો ભાગ છે એ વક્રનો અંદરનો ભાગ અને આ હદ એ સિવાયનો જે ભાગ છે એ વક્રની બહારનો ભાગ છે એટલે કે અહીંયા જેટલો ભાગ વ્હાઈટ કલરથી આપ જોઈ શકો છો એ વક્રનો બહારનો ભાગ છે અને વક્રના બહારના ભાગમાં પણ અસંખ્ય બિંદુઓ આવેલા છે આપણે એમાંના કોઈ બે બિંદુ જોઈએ તો બિંદુ ઈ અને બિંદુ એફ એ વક્રની બહારના ભાગમાં આવેલા બિંદુ તરીકે ઓળખાય છે આવા તો આ ભાગની અંદર અસંખ્ય બિંદુઓ આવેલા છે હવે આ ભાગને આપણે વ્યવહારુ જો ઉદાહરણ તરીકે સમજવું હોય તો આપણે એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ તો આ અમદાવાદ સિટીનો મેપ છે એટલે કે નકશો છે જેની અંદર આપણે અમદાવાદ સિટીની જે હદ છે એક વક્ર તરીકે દર્શાવી શકીએ આપણે આ અહીંયા જોઈ શકીએ છીએ કે લાલ રેખા જે બનેલી છે એક પ્રકારનું વક્ર છે જે અમદાવાદનું હદ દર્શાવે છે હવે આપણે વક્રની અંદરના ભાગની વાત કરીએ તો અમદાવાદની જે અંદરનો એરિયા છે એમાં સોસાયટી પણ આવી જાય રોડ રસ્તા બધું આવી જાય તો એ બધું છે એ વક્ર અમદાવાદનો જે વક્ર આપણે તૈયાર કર્યું એની અંદરનો ભાગ કહી શકીએ હવે આપણે વક્રની હદની વાત કરીએ તો જે આ ભાગ છે એ વક્રની હદ છે અને એની બહારનો ભાગ છે તો અહીંયા આપ જોઈ શકો છો કે ઘણા બધા ગામડા ગાંધીનગર સિટી અડાલજ કલોલ આ બધા છે એ વક્રની બહારના ભાગ તરીકે આપણે સમજી શકીએ છીએ તો આવી રીતે સમગ્ર વક્ર છે એને આપણે સમજી શકીએ છીએ અને વક્રના ઉપયોગ કરીને ગણિતના અને સામાન્ય ઘણા બધા આકારો આપણે બનાવતા હોઈએ છીએ થેન્ક યુ